પુરુષોત્તમ ભગવાનની જય કાઠા ગોરની વાર્તા એક ગામમાં ગંગા ડોસી રહે તેને ગામ હરખથી ગંગામાં કહે ગંગામાને બે દીકરાને વહુઓ બંને દીકરાને પણ ગંગામાએ હરખથી જુદા કરી દીધા હતા ગંગામા પોતાના જૂના મકાનમાં એકલા રહે પૂજા પાઠ કરે અને ભજન કર્યા કરે આ વર્ષે અધિક માસ આવ્યો છે ગામમાં ગંગામા અને નરનારી નદીએ સ્નાન કરવા જાય છે કાંઠા ગોરમાની રાયની પૂજા કરે કીર્તન કરે કથા સાંભળે અને ભગવાનનું રટણ કરતાં કરતાં પોતપોતાને ઘરે જાય ગંગામા તો અધિક માસમાં નદીએ નાવાનું એકેય દિવસ ચૂકે નહીં ગંગામાની નાની વહુ પણ ગંગામાની સાથે રોજ સ્નાન કરવા જતી અને કાઠા ગોરમાની પૂજા અર્ચના કરતી માનું આંબુડું જાંબડું ગાય આરતી થાળ ગાય માના ઓવારણા લઈ ઘરની સુખ શાંતિ માગતી ગંગામાની મોટી વહુ પૈસે ટકે સુખી પણ ધર્મ ધ્યાન કરે નહીં અને પોતાના અભિમાનમાં ઘરે બેસી રહે ગંગામાની નાની વહુએ એક દિવસ નદીએ જતા પહેલાં તેમના જેઠાણીને કહ્યું બેન તમે પણ ચાલો ને અમારી સાથે કાઠા ગોરમાની પૂજા કરવા ત્યાં તો આ સુખ સાહેબી ભગવાનની જ દેન છે તે ભૂલીને જેઠાણીએ અભિમાનમાં ઠાવકાઈથી કહ્યું એ એ તો નવરાના કામ હું કાંઈ આવવા નવરી નથી વળી દેરાણીને સંભળાવતી બોલી બાઈ મારે તો ખેતરેથી પતિ આવે દુકાનેથી દીકરો આવે પિયરથી વહુ આવે નિશાળેથી પૌત્ર આવે સાસરેથી દીકરી આવે બાય મારે તો સગાઈ આવે ને સ્નેહી આવે ભાલમાં ટીકો ને કાખમાં કીકો ઝૂલતું પારણું ને ગમ્મર વલોણું ગરમ ગરમ સુખડી ને સુવાવડી દીકરી હું આમાં ક્યાં વ્રત વર્તોલા કરવા નવરી તું ઉપવાસ કર જેઠાણીના કટુવેણ સાંભળી ભોળી દેરાણીને તો હાડ લાગી આવ્યું છતાંય ભલી દેરાણી મનમાં બોલી ભગવાન સૌનું સારું કરે સૌને સદબુદ્ધિ આપે દેરાણી રોજ પાઠ પૂજા કરતી તેથી તેની માથે કાઠાગોરમાં પ્રસન્ન થયા અભિમાનમાં વ્રતની નિંદા કરનાર જેઠાણી માથે કાઠાગોરમાં કોપાયમાન થયા છે ખેતરેથી પતિ ન આવ્યો દુકાનેથી દીકરો ન આવ્યો સાસરેથી દીકરી ન આવી નિશાળેથી પૌત્ર ન આવ્યો સીમમાંથી ઢોર ન આવ્યા ગમ્મર વલોણાય બંધ થઈ ગયા ઝૂલતા પારણાય બંધ થઈ ગયા જ્યાં જુએ ત્યાં ભૂખ ભૂખ અને અને આમ ઓચિંતું બનવાથી અભિમાન ચાલ્યું જાય છે અને રડતી રડતી ગંગામાં પાસે જાય છે ગંગામાં તો નદીએથી કાઠા ગોરમાનું પૂજન કરીને હજુ ઘરે આવ્યા છે ને જય પુરુષોત્તમરાય જય પુરુષોત્તમરાયના જાપ ચપે છે જેઠાણીએ તો ગંગામાના પગ પકડી લીધા છે અને બધી માંડીને વાત કરે છે ગંગામાએ કહ્યું તારા માથે કાઠા ગોરમાં કોપાયમાન થયા છે તેવું મને લાગે છે માટે તું કાઠાગોરમાંને મનાવ એટલે સૌ સારાવાના થઈ જશે કાલે આપણી શેરીની બહેનો સાથે વાતતે ગાતે પૂજાનો થાળ લઈને તું પણ અમારી સાથે નદીએ આવજે બીજે દિવસે જેઠાણી પણ બધી જ બહેનો સાથે પૂજાનો થાળ લઈને નદીએ જાય છે નદીમાં સ્નાન કરી કાઠા ગોરમાની વિધવિધ પૂજા કરે છે માના સોળ શણગાર શણગારી મંગળ ગીત ગાય છે ને માના ચરણોમાં પડી આંસુ લાવતી કાલાવાલા કરે છે માફી માગે છે જેઠાણી બધાની સાથે પ્રભુસ્મરણ કરતાં કરતાં ઘરે આવે છે જેઠાણી ઘરે આવીને જુએ છે તો ગોરમાના આશીર્વાદ ફળ્યા છે ગોરમાને પ્રતાપે પહેલાં જેવું જ ઘરમાં હતું એમનું એમ થઈ જાય છે ઘર ભર્યું ભાદર્યું થઈ જાય છે તે જઈને બેન સરખી દેરાણીને ભેટી પડે છે ને ગંગામાના પગમાં પડી જાય છે મનોમન પ્રાર્થના કરે છે કાઠાગોરમાંને હે કાઠાગોરમાં હું દર પુરુષોત્તમ માસનું વ્રત કરીશ હે કાઠાગોરમાં જેવા દેરાણી જેઠાણીને ફળ્યા એવા સૌને ફળજો સૌનું કલ્યાણ કરજો અધ્યાય એક સારણ્ય જે એક નિમી ક્ષણ માત્ર પણ પ્રભુનું નામ યાદ કર્યા વિના રહી ન શકાય તે નેમિસારણ્યમાં ઋષિમુનિઓ અને શિષ્યો યજ્ઞો અને સત્સંગ કરતા અને કદી ધર્મ સમાજ અને કલ્યાણની ચર્ચાઓ કરતા અને જગતને ઉપદેશ આપતા એકવાર મહર્ષિ વ્યાસના શિષ્ય સુતપુરાણી શિષ્યો સાથે નેમિસારણ્ય આવ્યા છે તેમને જોઈને મહાન ઋષિઓ પણ આવ્યા સોનક નામના મહર્ષિએ સુતપુરાણીને પૂછ્યું આપ કુશળ કથાકાર છો તો માનવીઓના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી તેમનું કલ્યાણ થાય એવી એક કથા કહો સુતપુરાણીએ કહ્યું જેનાથી જગતનું કલ્યાણ થાય એ ઉત્તમ મંગળ છે હું પણ એ જ હેતુથી દક્ષિણના તીર્થોથી પવિત્ર બની પૂર્વના તીર્થોમાં સ્નાન કરી આશ્રમમાં પ્રભુના દર્શન કરી સરસ્વતીના કિનારે આવેલા સિદ્ધપોર આવ્યો ત્યારે જાણ્યું કે હસ્તિનાપુરના પરીક્ષિત રાજાએ રાજગાદી છોડી દીધી છે મુલાકાતે આવેલા ઋષિ મુનિઓને તેઓ પૂછે છે કે સંસાર મુખમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ કયો

આપના દર્શનથી આત્મજ્ઞાન મળે તેવા પવિત્ર છે આપના દર્શનથી કૃતજ્ઞ થયો છું બોલો પુરુષોત્તમ ભગવાનની જય જય હિંદ જય ભારત